સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 40 બેડની ઓક્સિજન સાથેની ફાતેમા હોસ્પિટલનો આજે શુભારંભ. સાબરકાંઠાના હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર્સ પાસે મુસ્લિમ સમાજના પટની સુન્ની જમાતના સખીદાતાઓના સહકારથી ફક્ત 5 માસમાં ફાતેમા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. છેલ્લા 1 વર્ષમાં કોરોના મહામારી એટલી ફેલાઈ ગઈ હતી કે જેમાં લાખો લોકોએ ઓક્સિજન, ઇન્જેક્શન, મેડિસિન, બેડ જેવી તીવ્ર જરૂરિયાતની સુવિધાઓના અભાવે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હિંમતનગરના પટની સુન્ની જમાતના વોરા સમાજને કોરોના કાળ દરમિયાન જે મુસીબતોનો સામનો કર્યો હતો તે ઘણો અસહ્ય હતો. લાખો રૂપિયા ખર્ચીને પણ પોતાના સ્વજનોને ઓક્સિજન, બેડ, બાઈ, પેક, મેડિસિનના અભાવે બચાવી શક્યા ન હતા, જેની નોંધ લઈ સમાજના આગેવાનો અને સખીદાતાઓએ યુદ્ધના ધોરણે ફક્ત 5 માસમાં ફૂલ ફેસિલિટી સાથેનું નવું હોસ્પિટલ ખોલી દીધેલ છે, જેમાં 40 બેડ ઓક્સિજન સાથેની છે, 3 બાયપેક, 1 વેન્ટિલેટર, 7 આઈસીયુ બેડ, રાહત દરની લેબોરેટરી, જેમાં દરેક પ્રકારના રિપોર્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અન્ય ખાનગી હોસ્પિટલના સ્પેશિયલ રૂમ કરતાં વ્યાજબી ફીના સ્પેશિયલ રૂમ, 12 બેડ જનરલ મહિલાઓ માટે અલગ અને 12 બેડ પુરુષો માટે અલગથી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તે સિવાય આધુનિક ડેન્ટિસ્ટ મશીનરી સાથેનો ડેન્ટિસ્ટ રૂમ પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ સિવાય 3 માળે દર્દી તેમજ તેના સંબંધી માટે હાઇજેનિક ફૂડની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી છે. કોરોના કાળમાં સાબરકાંઠામાં હોસ્પિટલ માટે રઝળતા દર્દીઓ માટે ફાતેમા હોસ્પિટલની શરૂઆત એક સંજીવની બરોબર છે. છેલ્લા 1 વર્ષમાં લોકડાઉનમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે જોતાં એક વાત નક્કી હતી કે મુસ્લિમ સમાજને સારા ભણતરની અને સારી હોસ્પિટલની જરૂરિયાત છે, જે પટણી સુન્ની વોહરા જમાતે સિદ્ધ કરીને અન્ય લોકો માટે સારો દાખલો બેસાડ્યો છે. આ હોસ્પિટલમાં દરેક ધર્મના લોકો માટે નાત જાતનો ભેદભાવ વગર સારી અને આધુનિક સેવાઓ રાહત દરે પૂરી પાડવાનો મુખ્ય હેતુ છે. આ સિવાય 50% હોસ્પિટલનું નવું બાંધકામ ચાલુ છે, જેમાં ગાયનેક તેમજ સર્જરી વિભાગ અને અન્ય બીમારીઓના ઇલાજ માટેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેથી કરીને મોંઘી મોંઘી હોસ્પિટલ અને તેના અસહ્ય બિલોથી લોકોને ઘણી એવી રાહત મળશે તેવું દેખાઈ રહ્યું છે. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર.